બારડોલીમાં સેવાકીય કાર્યકર્તા આઈ એમ હ્યુમન ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા જલારામ મંદિર ખાતે પબ્લિક ફ્રીઝનો શુભારંભ બારડોલી ડિવિઝનના ડીવાયએસસીપીના આર એન સોલંકીના હસ્તે કરવામાં આવ્યો હતો. બારડોલી તેમજ આજુબાજુના વિસ્તારમાં 2014થી સેવાકીય કાર્યો જેવા કે વસ્ત્રદાન, ગરીબોને અનાજ, વિનામૂલ્યે નોટબુક વિતરણ, ફી એજ્યુકેશન, ઠંડીના સમયે ગરીબોને ગરમ વસ્ત્રોનું વિતરણ તેમજ ગરીબોના આરોગ્યને ધ્યાનમાં લઈ તેમના માટે ફી મેડિકલ ચેકઅપ જેવા કાર્યો કરતા આઈ એમ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા બારડોલીના જલારામ મંદિર ખાતે પબ્લિક ફ્રીઝનો શુભારંભ બારડોલી ડિવિઝનના ડીવાયએસપી આર એન સોલંકીના હસ્તે કરવામાં આવ્યો હતો. પબ્લિક ફ્રીઝ એટલે આ ફ્રીઝમાં લોકોમાં ઘરમાં બચેલું જમવાનું કે નાસ્તો આ ફ્રીઝમાં ફૂડ પેકેજની રીતે મૂકવામાં આવશે, જેથી નગરમાં ફરતા ભિક્ષુકો તેમજ જરૂરિયાતમંદો આ ફૂડ પેકેટનો ઉપયોગ કરી શકશે તથા આપણા ઘરમાં વધારાનું બચેલું જમવાનું બગાડ પણ અટકશે. બારડોલી ખાતે આઈ એમ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા પબ્લિક ફ્રીઝના આ શુભારંભ પ્રસંગે બારડોલીના ડીવાયએસપી સોલંકી, પીઆઈ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ ગણેશ ચૌધરી, જિલ્લા પંચાયત સભ્ય કિશોર પાનવાલા, નગર અગ્રણી અજીતસિંહ સુરમા તેમજ મહેશ વિઠલાણી સહિત નગરજનોએ હાજરી આપી આ ફાઉન્ડેશનના સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું. હું અજીતસિંહ સુરમા બારડોલી ખાતે જલારામ મંદિરના અગત્યના પોઈન્ટ ઉપર બારડોલી નગર અને બારડોલી વિસ્તારની અંદર ઘણા સમયથી ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરતું આઈ એમ હ્યુમન ગ્રુપ કે જે બારડોલી અને બારડોલી વિસ્તારની અંદર ખાસ કરીને ગરીબ વ્યક્તિઓ માટે નિઃસ્વાર્થ ભાવે સેવાકીય કાર્ય કરતું એક ગ્રુપ છે અને એ ગ્રુપની અંદર યુવાન ભાઈઓ બહેનો છે. આજરોજ એમના દ્વારા જલારામ મંદિર ખાતે એક ખૂબ સરસ કાર્ય કરવામાં આવ્યું કે પબ્લિક ફ્રીઝનું લોકાર્પણ કરવામાં આવ્યું. એના દ્વારા એ લોકોનો મહત્ત્વનો આશય એ છે કે ગરીબ વ્યક્તિઓ કે જે ખોરાક પણ મેળવી શકતી નથી અથવા મુશ્કેલી છે એમને ખાસ કરીને ઉપયોગી થવા માટેનું આ એક મિશન છે. ત્યારે અવારનવાર દરેક પબ્લિક સર્વિસની અંદર કામો કરતું આ ગ્રુપ સેવાકીય મિશન બ્લડ કેમ્પ હોય, અન્ય કેમ્પ હોય, સેવાકીય પ્રવૃત્તિની અંદર અવ્વલ નંબરે છે અને વિના સ્વાર્થે આ કાર્ય કરે છે. કોઈને પ્રસિદ્ધિમાં રસ નથી એવા આ ગ્રુપને હું ખૂબ ખૂબ બારડોલી નગર ખાતે આઈ એમ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા અમે ગરીબો માટે 24 કલાક ફૂડ મળી રહે એ માટે અમે ફ્રીઝનું આયોજન કર્યું છે. બારડોલી નગર જલારામ મંદિર અને જલારામ મંદિરના પટાંગણે આ ફ્રીઝ મૂકવામાં આવ્યું છે અને એ ફ્રીઝમાં બારડોલી નગરના ગરીબ જે ભૂખ્યા લોકો છે જેમને ભૂખ લાગે એ 24 કલાક માટે કોઈ પણ સમયે આવીને આ ફૂડ લઈ શકે છે. એ ફૂડને અમારા વ્યક્તિ 24 કલાક માટે રહેશે ફ્રીઝ પાસે. એ ફ્રૂટમાં કોઈ જાતનું ખરાબી ન હોય એની ચકાસણી રહેશે અને બારડોલી નગરના ગરીબોને 24 કલાક માટે ફૂડ મળશે એ માટે આઈ એમ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા આયોજન કર્યું છે. આઈ એમ હ્યુમન ફાઉન્ડેશનનું સ્થાપના 2014 બીજી નવેમ્બરના રોજ થઈ હતી અને આજે રોજ એના 4 વર્ષ પૂર્ણ થાય છે. એ 4 વર્ષની અંદર આઈ એમ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા બેટી બચાવ, ગરીબોને ભણાવવા માટે અમે જુદી જુદી જગ્યાએ જઈને એજ્યુકેશન, ત્યાર પછી નોટનું વિતરણ, જે કોઈ વિદ્યાર્થીઓ છે, જે કોઈ ગરીબ બાળકો છે એમને ભણવા માટેની જિજ્ઞાસા હોય અને એમને પુસ્તકોની ખૂટ હોય તો એ માટે પુસ્તક, આરોગ્ય માટે એમના માટે અમારા બારડોલીના ડૉક્ટર શ્રી ભાવિકાનભાઈ દ્વારા અમે ચેકઅપ કરીએ છીએ. બારડોલી જલારામ ખમણના અમારા મહેશભાઈ વિઠલાણી જે અમને દર ફ્રી મદદ કરે છે ફૂડ અને એના આયોજન માટે બી, અને મારા આઈ એમ હ્યુમન ફાઉન્ડેશનના પ્રમુખ અને પૂરી ટીમ હાર્દિક પટેલ દ્વારા ગત 4 વર્ષમાં જે રીતના કાર્યક્રમ થયા છે એ રીતના કાર્યક્રમ આજીવન કરતા રહેશું એવી અમે